अनुप्रयोगो पर आपणे વાત કરવાની જે બે અનુપ્રયોગો છે એ સેના અનુપ્રયોગો આપણે આવેલો પહેલી વાત કે જો તમને ખ્યાલ હોય તો આગળના લેક્ચર ની અંદર જનરલી આપણે ચર્ચા શું કરી તો કે આંતરિક ઉર્જામાં કેવી રીતે ફેરફાર થઈ શકે ત્રણ રીતે આપણે આંતરિક ઉર્જામાં ફેરફાર કરી શકો નંબર 1 ઉષ્મા મેળવીને કે ગુમાવી નંબર 2 कार्य प्रणाली तो इना ऊपर आपने चर्चा थी कि હવે તો જે તમે કાર્ય કરો છો કે ઉષ્મા મેળવો છો કે ગુમાવો છો આ બધું થાય છે તો આનો ઉપયોગ શું અનુપ્રયોગ એટલે ખરેખર ઉપયોગ શું ઉપયોગ કે આના ઉપયોગો શું કઈ જગ્યાએ આનો ઉપયોગ થઈ કરી શકે એના ઉપર જનરલી આપણે કામ કરવાનું છે તો કાર્ય કરવાનું છે બરાબર પણ અહીંયા આપણે એવું કીધું કે ભઈ ખાસ કરીને વાયુઓ છે એ વાયુઓ ઉપર રાસાયણિક પ્રક્રિયાની અંદર મોટા ભાગે વાયુઓ છે એનું ઉત્પાદન થઈ શકે શું થઈ શકે ઉત્પાદન મતલબ બે રાસાયણિક પદાર્થોને ભેગા કરો તો તમને સામે શું મળે નિર્મળ તરીકે વાયુ મળે જે વાયુ તમને મળ્યો છે એ વાયુ ઉપર આપણે જનરલી યાંત્રિકીય કાર્ય કરવું પડે શું કરવું પડે અને મોટા ભાગે જ્યારે કેરે પણ તમને વાયુ મળે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય શું થાય ઉષ્મા ઉત્પન્ન થાય એટલે પ્રક્રિયા જે આપણે કહી શકીએ કે એ પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય તો પ્રક્રિયા થઈ ગઈ ઉષ્મા ક્ષેપક મોટો અવરોધ થઈ ગયો છે તકલીફ છે પ્રક્રિયા છે બરોબર કઈ હશે ઉષ્મા તો જનરલી અહીંયા આપણે જોયું કરી કે કાર્ય બે રીતે છે પ્રણાલી વડે કે પ્રણાલી પર અને જો કાર્ય કરીએ તો આંતરિક ઉર્જામાં ફેરફાર થાય મૂલ્ય ધન મળશે કે ઋણ મળશે જોઈ કેવી રીતે કાર્ય કરશું એ પણ જોઈ બરોબર હવે કેમ કાર્ય કરવાનું હોય કેમ કાર્ય કરવાનું હોય એ વસ્તુ આપણે જોવા એટલે ઉપયોગ આપણે જોવાના છે અનુપ્રયોગો આપણે જોવાના મેં તમને કીધું કે મોટા ભાગની રાસાયણિક પ્રક્રિયાઓ અંદર વાયુઓનું ઉત્પાદન સમાયેલું હોય શું સમાયેલું હોય વાયુઓનું ઉત્પાદન મતલબ રાસાયણિક પ્રક્રિયા કરવાથી વાયુ ઉત્પન્ન થતો હોય અને જે વાયુ ઉત્પન્ન થાય છે કે જે વાયુનું ઉત્પાદન થાય છે એ દરમિયાન જનરલી ઉષ્મા છે એ પણ ઉત્પન્ન થતી બરાબર તો આ વાયુ ઉપર આપણે જે કાર્ય કરવું પડશે એને યાંત્રિકીય કાર્ય કહીએ કેવું કાર્ય કહીએ કારણ કે વાયુનું બે કામ થાય કાં તો વાયુનું સંકોચન થાય અને કાં વાયુઓનું વિસ્તરણ થાય વાયુ ઉપર બે કામ કરી શકાય કાં યાંત્રિકીય કાર્ય કરો તો બે રીતે થાય કાં તો વાયુનું શું થાય સંકોચન થાય અથવા તો વિસ્તરણ થાય બરોબર તો આપણે પ્રથમ કાર્ય ઉપર કામ કરીએ કે કેવી રીતે આપણે કાર્ય કરવાનું છે બરોબર એટલે એની અંદર તમને પેલો ભાગ આપ્યો છે શું સમજતા આગળ જે કાર્ય જોયું તો આ કાર્ય જોયું બે ની અંદર ડિફરન્સ શું છે આગળ જે કાર્ય જોયું તે શું હતું કે એ કાર્ય કરવાથી આંતરિક ઉર્જામાં કેવી રીતે ફેરફાર થાય એ કાર્ય શેના માટે હતું આંતરિક ઉર્જાનો ફેરફાર કે પ્રણાલી પર કાર્ય થવાથી હતો તો પ્રણાલી વડે કાર્ય થવાથી હવે જે કાર્ય જોવું છે શું જોવું છે કે વાયુઓ ઉપર કેવી રીતે કાર્ય થાય અને કયું કાર્ય જોવાનું છે આ ખાસ યાંત્રિકીય કાર્ય યંત્ર વડે આપણે કાર્ય છે કરવાનું છે તો વાયુ ઉપર જ્યારે તમે યંત્ર વડે કામ કરશો તો પહેલી વાત એ છે જનરલી આપણે એને દબાણ વધારીએ અથવા દબાણ ઘટાડો સીધી વાત છે જો દબાણ વધારો તો વાયુઓનું શું થાય સંકોચન અને જો દબાણ ઘટાડો તો શું થાય તો
ત્યારે શું થાય? આંતરિક ઉર્જામાં શું ફેરફાર થશે? કેવી રીતે થશે? હવે એ કામ આપણે કરવાનું છે, એ કાર્ય આપણે કરવાનું છે. સમજમાં આવે છે આખી બાબત? બરોબર. હવે તો અહીંયા જે આપણે કાર્ય કરવું છે, કયું કાર્ય કરવાનું છે? યાંત્રિકીય અથવા તો આપણે કહી શકીએ કે દબાણ કદ કાર્ય. કયું કાર્ય? દબાણ કદ કાર્ય. આઇકોનિક નું બળ તમને ખબર છે કે P proportional to 1 upon V. P proportional to 1 upon V. તમે દબાણ વધારશો તો વાયુના કદમાં શું થશે? જો તમે દબાણ ઘટાડશો તો વાયુના કદમાં શું થશે? સીધી વાત છે. હવે આપણે યાંત્રિકીય કાર્ય કરવું છે, મતલબ તમારે દબાણ અને કદ ઉપર કામ કરવાનું છે. સેના ઉપર કામ કરવાનું છે? દબાણ અને કદ ઉપર. સમજો, એક સિમ્પલ અને સીધી વાત આપણને આપવામાં આવેલી છે. એવું કહેવામાં આવેલું છે, એક નળાકાર લેવાનો છે. બરોબર. હવે આ નળાકાર ની અંદર આપણે વાયુ ભરવાનો છે. નળાકાર માં શું ભરવાનો છે? વાયુ ભરવાનો છે. અને આ નળાકાર ને પિસ્ટન વડે આ જે છે એ શું છે? પિસ્ટન. પિસ્ટન વડે ધક્કો મારવાનો છે. શેના વડે? પિસ્ટન વડે ધક્કો મારો. પિસ્ટન એટલે ખબર પડે કે નહીં? બરોબર છે. હવે હું શું કરું? હવે આ પિસ્ટન ઉપર આપણે શું કરીએ? ધક્કો મારીએ. પિસ્ટન ઉપર શું કરીએ? ધક્કો મારીએ. તો શું થાય? તમને સીધી સિમ્પલ વાત ખબર છે. વાયુના કદમાં શું થશે? આ એનું કેવું કદ થઈ ગયું? આજે કદ લખું અને કયું લખાય? વી. એફ ફાઈનલ કદ થયું. તો પિસ્ટને કેટલું અંતર કાપ્યું? આટલું કાપ્યું ને અંતર. અને કેટલું અંતર કહું? એ અંતર કહું. સીધી સિમ્પલ ક્રાઇટેરિયા માં કઈ બહુ મોટી બાબતો છે નહીં. આધાર એના ઉપર છે કે આ પિસ્ટન છે કેવું, એનો પણ આધાર રાખશે ને. પિસ્ટન કેવું છે જો તમારે કદમાં ઘટાડો જોતો હોય, લંબાઈ ગુણ્યા પોળ. આ લંબાઈ કઈ છે? પિસ્ટન અંતર કાપ્યું છે, એ લંબાઈ છે. અંતર છે ખાસ કરીને એ અંતર.
અને આ શું છે એનો ક્ષેત્રફળ છે પિસ્ટન નું કે જે પિસ્ટન મોટું છે એમ વધારે ધક્કો મારશે જેમનું ક્ષેત્રફળ મોટું છે લંબાઈ ગુણ્યા પહોળાઈ પિસ્ટન ની એમ શું કરશે વધારે ધક્કો મારશે તો અથવા તો કદમાં થતો ઘટાડાને બદલે હું લખું કે કદમાં થતો ફેરફાર સંકોચન કરો તો ઘટાડો થાય ને વિસ્તરણ કરો તો વધારે તો કદમાં થતો ફેરફાર એના બરાબર શું લખી શકો ડેલ્ટા વી કોઈ પણ ડેલ્ટા વી એટલે શું કદમાં થતો ફેરફાર અથવા તો આવું પણ લખાય વી એફ માઇનસ વી આઈ અંતિમ કદ માઇનસ પ્રારંભિક કદ બરોબર ફાઇનલ વોલ્યુમ માઇનસ ઇનિશિયલ વોલ્યુમ બરોબર હવે બીજી વસ્તુ કે આપણે કદમાં થતો ફેરફાર તો આપણે કયો ખાસ કરીને આપણે જે કામ કરવાનું છે જે વસ્તુ જોવાની છે શું જોવાનું છે એનું કાર્ય કેટલું થાય છે શું જોવાનું છે કાર્ય કેટલું થાય તો એક ઓફ ફિઝિક્સમાં સૂત્રમાં તમને કદાચ ખબર હશે કે દબાણ બરાબર બળ ભેગા ક્ષેત્રફળ દબાણ બરાબર બળ ભેગા ક્ષેત્રફળ આ સૂત્ર આવે તમારે કોઈ દિવસ કે સૂત્ર બને પછી કઈ મને બહુ દાદી ખબર નઈ પણ પેલા સૂત્ર આવે પછી શું આવે માસ લેન્થ એન્ડ ટાઈમ એવું કઈ બરોબર તો દબાણ બરાબર બળ ભેગા ક્ષેત્રફળ જે તમે દબાણ આપો છો એ કયું દબાણ તમે આપતા હશો કે કયું ક્ષેત્રફળ તમે આપતા જે કઈ આપતા હશો અથવા તમે લખો તમે કઈ બળ બરાબર શું થઈ જાય દબાણ ગુણ્યા દબાણ કયું તો કે આ દબાણ કયું છે એમ બે પ્રકારના દબાણ સમજવા કે આ બે પ્રકારના દબાણ તો કે સર અહીંયા જે અંતર હોય ને વાયુના અણુ વચ્ચે નું દબાણ આને આંતરિક દબાણ કહેવાય કયું દબાણ કહેવાય શા માટે આંતરિક દબાણ આ દબાણ કયું છે વાયુના અણુ અણુ વચ્ચે લાગે છે કોની વચ્ચે લાગે છે અને અહીંયા જે તમે દબાણ આપો છો આને બાહ્ય દબાણ કહેવાય કયું દબાણ કહેવાય બાહ્ય દબાણ કહેવાય હવે આપણે કોના કદમાં થતો ક્યારે કદમાં થતો ફેરફાર જોઈએ છીએ પિસ્ટન ના ને તો કયું દબાણ લાગે આંતરિક કે બાહ્ય બાહ્ય દબાણ લાગે બરોબર તો અહીંયા કેવું છે કે બળ બરાબર પી એક્સટર્નલ ઈ એક્સ એટલે એક્સટર્નલ બાહ્ય દબાણ ગુણ્યા ક્ષેત્રફળ એટલે એ એ એટલે એરિયા એરિયા એટલે ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ બરોબર હવે આપણે ખાસ શું જોઈએ છે તો કે ભાઈ આપણે જોઈએ છે કાર્ય શું જોઈએ છે કાર્ય કોના વડે થયેલું કાર્ય તો પિસ્ટન ને મે ધક્કો માર્યો તો કે કાર્ય થયું ને આ લંબાઈ પ્રણાલી થઈ કે નહીં તો કેટલું કાર્ય થયું તો લખો કે પિસ્ટન વડે હતું કાર્ય હવે કાર્ય બરાબર તમે ભણી ગયા બળ ગુણ્યા અંતર કાર્ય બરાબર બળ ગુણ્યા અંતર બળ કેટલું છે પી એક્સટર્નલ ઇન્ટુ એ પી એક્સટર્નલ ઇન્ટુ એ અને એને ગુણ્યા અંતર તો ઇક્વલ ટુ ઋણ ના હોય
તમે vf vi લ્યો તો મને કહો કે vf મોટા કે vi મોટા જો તો કોણ મોટું છે vi મોટા તો તમે નાનામાંથી શું કરશો મોટો બાદ કરશો તો તમને જવાબ કેવો મળશે એ કાર્ય બધી માઈનસ ન થાય સમજમાં આવે કે મોટી કાર્ય માઈનસ થાય ને તમે જ્યારે કાર્ય કરો છો ત્યારે માઈનસ થાય નહીં બરોબર એટલા માટે તમને જવાબ ઋણ ન મળે એટલા માટે આપણે શું આપ્યું છે સમજમાં આવે છે આપની વસ્તુ આ વડે કાર્ય કે દ્વારા કરીને વાત કરતા નથી આ માઈનસ એટલા માટે આપ્યું છે કે તમે પિસ્ટન વડે ધક્કો મારો છો તો વાયુના કદમાં શું થયો ઘટાડો વાયુના કદમાં ઘટાડો થયો બરોબર તો કઈ કાર્ય થયું બરોબર એ કાર્ય કર્યું ને હવે જો એ કાર્ય માઈનસ નો કર્યું એવું કહેવાય કે બરોબર એ શક્ય તો જવાબ તમને કેવો મળશે માઈનસ એ જવાબ માઈનસ ન મળે એટલા માટે આગળ શું ઉભા આવ્યો સમજમાં આવે આખી વસ્તુ બરોબર એટલે માઈનસની બે બાબતો છે ને યાદ રાખવાની શું જ્યારે વાયુનું સંકોચન થાય શું થાય વાયુનું સંકોચન થાય હવે વાયુનું સંકોચન થાય એટલે શું થાય તો કે ડેલ્ટા વી બરાબર વીએફ માઇનસ તો ડેલ્ટા વી બરાબર કેવું મળશે તો કાર્ય તમને ધન મળે કે નહીં તમને જવાબ તો માઇનસ જ મળશે સમજમાં આવે આખી વસ્તુ સોરી ફોર ધેટ જવાબ તો કેવો મળશે કાર્ય તો પ્લસ જ મળશે તમને ના સમજમાં આવે તો મારો તમે અહીંયા 5 લીટર ધારો અને કેટલું લઈ ગયો 2 લીટર લઈ ગયો બાહ્ય દબાણ 2 બાર લઈ ગયો બરોબર અને તમે 2 બાર લ્યો આ કેટલું લીધું તું 5 આ લ્યો 3 તો 2 તો તમને જે જવાબ મળશે કેવો મળશે સમજમાં આવે પણ જ્યારે વાયુનું વિસ્તરણ થાય તો જો વાયુનું વિસ્તરણ થાય તો ડેલ્ટા વી બરાબર વીએફ માઇનસ તો ડેલ્ટા વી ધન મળે ને વિસ્તરણ થાય તો અંતિમ કદ મોટું હોય પ્રારંભિક કરતા જેવો અંતિમ કદ પ્રારંભિક કરતા મોટું હોય તો ડબલ્યુ તમને કેવો મળશે એનો મતલબ એ કે જ્યારે સંકોચન થાય વાયુનું ત્યારે પ્રણાલી પર કાર્ય થાય થાય ને પ્રણાલી પર કાર્ય કરીએ છીએ ને તો જ્યારે ડબલ્યુ કેવું મળે માઇનસ ત્યારે પ્રણાલી વડે કાર્ય થાય બરોબર પ્રણાલી વડે કાર્ય થાય એનો મતલબ પ્રણાલી જાતે પોતે કાર્ય હવે આગળ ઉપર આપણે કામ કરવાનું છે આજે વાત આખી આપણને આપેલી છે તો અહીંયા આપણે જે લીધું શું લીધું કે એ ભાર આપણે સીધો એને દબાણ આપ્યું બરોબર છે ઓ ખરેખર જો એને તબક્કાવાર દબાણ ગણવામાં આવે શું કરવામાં આવે તબક્કાવાર દબાણ ગણવામાં આવે તો આપણને વાત કરી કે તો શું થાય આપણને એક આલેખ આપવામાં આવ્યો છે પ્રેશર વર્સિસ વોલ્યુમ શું આપવામાં આવ્યો છે પ્રેશર વર્સિસ વોલ્યુમ અહીં આપણે માનો કે શું કરવાનું છે કે પેલા એક બાર દબાણ હોય અહીંયા બે બાર હોય ત્રણ બાર હોય ચાર બાર દબાણ હોય પાંચ બાર હોય છ બાર હોય સાત બાર બરાબર અહીંયા તમે કહો છો કે અહીંયા એક હોય અહીંયા બે હોય ત્રણ હોય ચાર પાંચ છ અને અહીંયા કેટલું લ્યું સાત સમજો આખી વાત કે જ્યારે સૌ પ્રથમ વાયર ઉપર તમારે પિસ્ટન વડે દબાણ દેવું હોય તો સૌ પ્રથમ જે પ્રારંભિક કદ હોય તો મેક્સિમમ હશે પ્રારંભિક કદ હશે કેવું છે માનો કે ત્યારે કદ છે એનું 7 લીટર હતું કેટલું કદ હતું હવે ત્યારે કે કેટલું દબાણ એક બાર તો હોય જ કે ના હોય ત્યારે દબાણ કેટલું હોય એક બાર તો હશે હવે તમે દબાણ વધારો છો શું કરો છો દબાણ તો એના કદમાં શું થયો ઘટાડો થયો કે નહીં એટલે માનો કે અહીંથી આમ થયો એના સમજમાં કે તમે શું કર્યું એટલું દબાણ વધાર્યું ને એટલે શૂન્ય ને મને કેટલું ઘટ્યું કે એટલે કદ ઘટ્યું પછી હવે શું કરો તમે પાછું આ શું કર્યું દબાણ દબાણ વધારો તો પાછું વધારે માનો કે તમે દબાણ એવું થી આવે હવે તો કદમાં શું થાય સમજમાં આવે છે પાછું તમે શું કરો દબાણ વધારો તો પાછો કદમાં શું થાય સમજમાં આવે છે ને એ દેખાય ને
सेम वे अगर तुम्हें हम चलता जाओ बराबर तो कद नहीं अंदर सुख तो जैसे धीमे धीमे बराबर पर ध्यान रखने आपकी बाबत यह है कि जे तुम्हें लियो पर આજે લીધું છે એ કેમ લીધું તો કે તબક્કા વાત મારો અહીંયા તમે એ બિંદુ કયો અહીંયા બી અહીંયા સી ડી E, F, G, H, I, J, K, L, M. જો હવે તમારે જોતું હોય કે કાર્ય કેટલું થયું છે શું જોતું હોય તમારે કે કાર્ય કેટલું થયું છે તો ડેલ્ટા V ને બદલે તમારે શું કરવાનું તો કે ત્યાં તમારે આવું કરવાનું કે W equal to minus P external summation of delta V જે કઈ તબક્કાઓ છે એ બધા તબક્કા વાળું કરી દેવાનું બધાનો સરવાળો કરી દે બધાને શું કરી દો સરવાળો તો તમને હું મળી જાય કદમાં થતો ફેરફાર મળી જાય સમજમાં આવે કે બબલ તો અહીંયા શું કર્યું કે તબક્કા વાળું નહીં ગયા પહેલા એક લીટર કદ ઘટાડ્યું બે લીટર પાંચ લીટર ચાર લીટર જેમ જેમ દબાણ વધારતા એને કદમાં શું થતા જાય ઘટાડે બરોબર તો સ્ટેપ બાય સ્ટેપ જે થઈ ગયા એક લીટર બે લીટર ત્રણ લીટર ચાર લીટર એમ જેમ દબાણ વધારતા એક બાર ઘટાડ્યું દબાણ એક બાર વધાર્યું તો કદ એક લીટર ઘટ્યું પાછું એક બાર ઘટાડ્યું તો પાછું કદ એક લીટર ઘટ્યું પાછું દબાણ એક બાર વધાર્યું તો સમજમાં આવે આખી બાબત તો અહીંયા આપણે એમ કીધું આ પ્રમાણે તમે જનરલી કેલ્ક્યુલેશન કરી શકો કે જ્યારે તમે તબક્કાવાર શું કરો છો કાર્ય કરો છો કે દબાણ વધારતા જાઓ છો તબક્કાવાર તો જે તબક્કાવાર તમે દબાણ વધારતા જાઓ છો તે દરેક તબક્કાઓના શું કરવાના સરવાળા તો એ તમને શું મળશે એનું કાર્ય છે સેકન્ડરી બાબત આપણને એ કહેવામાં આવી કે જો તમે અતિ સૂક્ષ્મ સ્તરે કામ કરો ક્યાં સ્તરે કે પી એક્સટર્નલ વર્સિસ વોલ્યુમ પર કે વાત કરો કે તમે અતિ સૂક્ષ્મ સ્તરે કામ કરો તો આ પ્રમાણ થશે મતલબ ભાઈ શું કરો ખબર અતિ સૂક્ષ્મ લેવલ છે દબાણ છે તમારે પોઈન્ટ ડબલ ઝીરો ટ્રિપલ ઝીરો સિંગલ ઝીરો વન બાર વધારો સમજદાર દબાણ કેટલું વધારવાનું છે બહુ ઓછું તેને કદમાં ઘટાડો સમજદાર મારી બાબત કે હવે તમારે ખૂબ જ સૂક્ષ્મ ભાગની અંદર કામ કરવાનું છે જો તમે ધીમે ધીમે વેરી વેરી સ્લો મોશનમાં જાઓ ખૂબ ધીમે કે જેને ખબર જ ન પડે ખરેખર હલે છે આ પ્રમાણે દબાણ વધારતા જાવ તો કદમાં એ પ્રમાણે શું થતો જશે ઘટાડો પ્રશ્ન તમે અતિ સૂક્ષ્મ સ્તરે કામ કરો ત્યારે પ્રણાલી છે એ ફરી પાછી ત્યાંથી પ્રતિગામી પ્રક્રિયા કરે કેમ પ્રક્રિયા કરે પૂર્વગામી તો કરે મતલબ તમે દબાણ વધારો તો કદમાં વધારો તો અતિ સૂક્ષ્મ સ્તર તમે જ્યારે લ્યો ત્યારે એ પ્રક્રિયા ફરી પાછી કેમ થાય પ્રતિવર્તી પણ થાય તમે એક રાસાયણિક પ્રક્રિયાની અંદર કામ કરો છો એક રાસાયણિક પ્રક્રિયાની અંદર કામ કરો છો બરોબર છે તમે ઉપરથી પ્રક્રિયક થી થોડો એવો ઉમેરો મતલબ એ તમારી પાંચ છે ઓલરેડી કોણ નાખ્યો છે મેં એક રાસાયણિક ક્રિયા સમજો કે આવી થાય છે કે એ પ્લસ બી થી સી પ્લસ બી બરોબર તો એ કારણે ફટાફટ એ બી બે ભેગા કરી નાખો સી થી ની પદ કોણ મળશે સી અને બી બરોબર જો તમે એ ની અંદર બી ધીમે ધીમે ઉમેરતા જાવ તો એ પ્રમાણે તમને મળશે ની પદ પણ હવે તમારે શું કરવાનું છે એની અંદર બી બહુ ધીમે ધીમે ઉમેરવાનો છે બરોબર છે બહુ ધીમે
વિધિને ઉમેરવાનો છે. હવે જ્યારે આવું બનતું હોય ત્યારે પ્રક્રિયા થઈ પછી પ્રતિવર્તી થાય. કેમ થાય પાછી? જે તમે બી ઉમેરો છે એ આરે પ્રક્રિયા તો કરશે પણ એ બધો વપરાણો નથી, એટલે પ્રક્રિયા નું પ્રમાણ વધારે છે. એ પાછી પ્રક્રિયા કઈ બાજુ આવશે? વિપદ તરફ પાછી આવશે. આ આમ તો જાય છે વિપદ, તો બરાબર વિપદ પાછી આને દરેક તબક્કે આ પ્રક્રિયા પછી કેવી થતી જશે? અતિ સૂક્ષ્મ સ્તરે પ્રતિવર્તી થતી જશે. કેવી થતી જશે? પ્રતિવર્તી ને સમજ માં આવે પ્રક્રિયા પછી નિપજ ને નિપજ માંથી. આ એના જેવી વાત છે કે તમારે કપડા ધોવા હોય નોંધ લેવાની છે કે તમે ધીમે ધીમે દબાણ વધારતા જાઓ તો પદો નાશ થાય. તમે આવું જનરલી કદાચ અવારનવાર ફિઝિક્સ ની અંદર ભણતા હશો, તમારી પાસે આવું છે કે ડબલ્યુ ઇક્વલ ટુ માઇનસ પી એક્સટર્નલ ઇન્ટુ, હવે તમારે શું કરવું પડે? અહીંયા સ્મોલ ચેન્જ લેવા માટે તમે એનું વિકલન કરો છો. હેડે કરતા આવે તમારે શું કરો? અને જેટલા નાના નાના ભાગ છે અને આ બધા એનું સંકલન કરવામાં આવે, બરોબર. અને આ સંકલન ની લિમિટ VI થી કઈ લેવી પડે? VF. એના સમજ માં આવે? આખી વસ્તુ એટલે ભાઈ જતો મેચવાળાના મોઢા સીધા ઝળકાય છે. સંકલન વિકલન આવે અંતિમ માઇનસ પ્રારંભિક છે. આ સૂક્ષ્મ સ્તરે ફેરફાર છે. ક્યાં સ્તરે ફેરફાર છે? સૂક્ષ્મ સ્તરે ફેરફાર છે, બરોબર. અને સૂક્ષ્મ સ્તરે તમારે ફેરફાર બધાયનો જોતો હોય તો બધાયનું શું કરવું પડે? તમારે સંકલન કરવું પડે. સંકલન એટલે સરવાળો. સંકલન એટલે સરવાળો. આ ડી લીધો, ડી એટલે વિકલન. વિકલન ને ઇંગ્લિશ માં કહેવાય ડિફરન્સિએશન. શું કહેવાય એને? ડિફરન્સિએશન. એટલે શું લીધો આપણે? સ્મોલ ડી, બરોબર છે. હવે સર આ પી એક્સટર્નલ કેટલું હોય? કારણ કે અહીંયા તમે દર વખતે જોવાનું છે તમે એડ કેટલું કરો છો. થોડું કહેવાની અંદર દબાણ આપો છો ને એકદમ ધીમે એવું દબાણ આપો છો તો આમાં દબાણ કેટલું વધે? તો કે પેલા કેટલું દબાણ હતું? આમાં આંતરિક દબાણ હતું તો શું કહ્યું? જરી જો ધક્કો માર્યો તો આ બાહ્ય દબાણ તમારું કેટલું થયું હોય? ઇન્ટિગ્રેશન ઓવર VA ટુ VF PE ઇન પ્લસ અહીંયા જે થયું હોય એ શું થયું હોય? DP. આ DP હું લીધો કે ખબર? આ PE ઇન એટલે શું? આંતરિક દબાણ. મે જરી જેવો પિસ્ટન ને ધક્કો માર્યો, કેટલો? જરી જેવો પિસ્ટન ને ધક્કો માર્યો તો આંતરિક દબાણ શું થયો હશે? વધારે. કેટલો ધક્કો માર્યો? તો કે જરી કેવો? તો હું લખું DP. આ D શેનો છે ખબર પડે છે? ડિફરન્સિએશન. દબાણ તમે આપ્યું એનો નાનો એવો ભાગ છે વિકલન કર્યું. સમજાય આપની બાબત? એમાં એ કીધું મેં, એનો મતલબ એવો છે. શું થયું અહીંયા? કે ખરેખર અહીંયા તમે આવું લખી શકો કે P external equal to P in plus D. જો તમે સંકોચન કરતા હોય તો અહીંયા પ્લસ આવે, જો વિસ્તરણ કરતા હોય તો માઇનસ આવે. વિસ્તરણ કરો તો તમે થોડો એવો આ પિસ્ટન ને આમ ખેંચો તો આંતરિક દબાણ માં શું થાય? ઘટાડો. કેટલો ઘટાડો? કેટલું ખેંચ્યું? મગજ ના બેઠે છે આખી બાબત, બરોબર છે. તો P in plus DP in તો શું આવી ગયો? DP. આ તો હતી, મેં ખાલી કોની જગ્યાએ લીધું છે? બાહ્ય દબાણ ને બદલે હું લીધું આંતરિક દબાણ હતા થોડો કેવો હતો? વધારે, બરોબર. તો અહીંયા મેં તમને કીધું કે અહીંયા જે કઈ પ્રક્રિયા બધી થતી હશે, આ બધી પ્રક્રિયા હંમેશા કેવી રીતે થાય? પ્રતિવર્તી. આજે થતું વિશેના માટે છે? તો કે આજે છે એ અપ્રતિવર્તી પ્રક્રિયા માટે. કોના માટે છે?
લિમિટ કેમ મૂકવાની હોય તમને ખબર છે કોઈ તો માઈનસ nr3 એટલે કે ln ln બરાબર પહેલા લોઅર લિમિટ મૂકાય અપર લિમિટ અપર તો હું થાય df માઈનસ હાલો w રિવર્સિબલ બરાબર માઈનસ ln ને કાઢો હોય તો 2.303 nrt log vf minus w reversible minus 2.303 nrt log હવે log ની બાદબાકી તો log નો લોગ ની બાદબાકી તો લોગ નો સરવાળો તો ભાગાકાર મોટું પકડે છે આમાં બારો કઈ વાંક નથી ધોરણ 9 ગણિત ચેપ્ટર નંબર છેલ્લું સેમેસ્ટર નંબર 2 બરાબર લોગ ની બાદબાકી તો લોગ નો શું થાય ભાગાકાર થાય બરાબર સમજમાં રાખી વસ્તુ ઈબે નહીં કે મોટું પકડે જો નહીં યાર સંકલન એવું ત્યાં મોટું નિયમ પ્રમાણે આવું ચાલુ માં આવે એ તો ન ખબર બરાબર માઇનસ 2.303 એનઆરટી લોગ પી1 અપોન પી2 આ સૂત્ર થઈ અને એક આ સેના માટેના જે બે પ્રતિવર્તી પ્રક્રિયા થાય અને એ દરમિયાન જે કાર્ય થાય એ કાર્ય માટે એ સૂત્ર છે તો તમારે ટેક્સ્ટ બુક ની અંદર પહેલું ને બીજા સ્ટેપ નું સીધું સૂત્ર છે ઓધી બધા ત્રીજું સ્ટેપ ની કો જઈ લો કોણ ભાઈ બરોબર છે પહેલું સ્ટેપ ની લગભગ તો બીજા સ્ટેપ ને સીધો જવાબ એને બોલી બરાબર એને એમ કોઈ વિદ્યાર્થી બધા ટેક્સ્ટ માં અને ગણિત માં કમ્પ્લીટ કરી બેસા મારી સાથે બરોબર ચાલો તે આ પ્રમાણે જનરલી પ્રતિવર્તી રીતે થશે તો આ પ્રમાણે કાર્ય ની અંદર થાય પ્રતિવર્તી ની ખબર પડે ને બરોબર પ્રક્રિયા ની પદ્ધતિ ની પદ્ધતિ પ્રક્રિયા જો પ્રતિવર્તી ન થતું હોય તો આ પ્રતિવર્તી તો સીધો ખોટો ચેન્જ લઈ જાવ અંતિમ માઇનસ આ પ્રમાણે ચાલો ચાલો થોડું એવું ભણાવો છે પણ જલ્દી આ ચાલો કહેવા માથા પર આમ સરસ પુસ્તક